અમદાવાદમાં આખી રાત પડેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હેલ્મેટ ચાર રસ્તા ઉપર બીઆરટીએસ રૂટમાં પાણી ભરાઈ ગયા. સામાન્ય વરસાદમાં પણ રોડ ધોવાઈ ગયા છે, ત્યારે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર પડેલા ખાડાને પગલે અકસ્માતનો પણ ભય રહે છે. શહેરમાં સમગ્ર રાત દરમિયાન વરસાદી માહોલ રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને રોડ ધોવાઈ જવાની ઘટનાઓ બની છે. અમદાવાદના હેલ્મેટ ચાર રસ્તા ઉપરના દ્રશ્યો છે. તમે જુઓ છો કે બીઆરટીએસ રૂટ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, અને બીજી તરફ જે રસ્તા છે એ પણ ધોવાઈ અને ખાડા પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન જાણે ધોવાતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ 24 કલાકથી પડી રહેલા વરસાદને લઈ અને અત્યારે હાલ અમદાવાદમાં જનજીવન ખોરવાયું હોય તેવું લાગી રહ્યું છે. જે રીતનો માહોલ છે તેને લીધે હવામાન વિભાગની પણ આગાહી છે કે 24 કલાક ભારેથી અતિભારે વરસાદ અમદાવાદ શહેરમાં રહેશે. કેમેરામેન અમિત સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ. તો સુરતમાં પણ વહેલી સવારથી જ વરસાદ છે. કતારગામ, ચોક બજાર, વરાછાની અંદર વરસાદ. હવામાન વિભાગે 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો સુરત શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદ થઈ રહ્યો છે. અહીં કતારગામ, ચોક બજાર, વરાછા વિસ્તારોની અંદર વરસાદ છે. તો આ સાથે જ હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ તરફ અરવલ્લીના ધનસુરામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. સતત વરસાદથી તળાવમાં નવા નીરની આવક થઈ ધનસુરા તળાવ ઓવરફ્લો થવા નજીક પહોંચી ગયું છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ છે. ધનસુરાનું તળાવ ઓવરફ્લો થવા આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ છે. સારો વરસાદ થઈ રહ્યો છે. અરવલ્લીમાં ધનસુરાની અંદર 6 ઇંચ વરસાદ થયો.